ஓம்காரமிந்துஷதோஷிஓங்காராய நமோ நம மங்களம் மகவான் மங்களம் குறிக்கொண்டாரி நமசுமரி சாராய யோக்சார் આચાર્ય ભગવાન યોગિંદુ દેવ રચિત યોગસારનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 22મી ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે 23મી ગાથા લઈએ છીએ. शुद्ध पहेशहं पुरियेऊं लोयायास परमाणु सो अप्पा अणुदिणु मुणहु पावहु लहु निर्वाणु. संस्कृत में गाथा छे. शुद्ध प्रदेशान पुरित लोकाकाश प्रमाण सो आत्मा इति अनुदिनम मन्यद्वं પ્રાપ્નુત લઘુ નિર્વાણમ. ગુજરાતીમાં ગાથા છે. શુદ્ધ પ્રદેશી પૂર્ણ છે લોકાકાશ પ્રમાણ તે આત્મ જાણો સદા શીઘ્ર લહો નિર્વાણ. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે જે લોકાકાશ પ્રમાણ એટલે લોકાકાશ પ્રમાણ છે, શુદ્ધ પ્રદેશાના પૂરિત, શુદ્ધ અસંખ્યાત પ્રદેશોથી પૂર્ણ છે, જે લોકાકાશ પ્રમાણ શુદ્ધ અસંખ્યાત પ્રદેશોથી પૂર્ણ છે, સહ અનુદિનમ આત્મા મન્યસ્વ તેને સદા આત્મા જાણો અને લઘુ નિર્વાણમ પ્રાપ્નુત શીઘ્ર જ નિર્વાણ પ્રાપ્ત કરો. જો બે વાત છે, કેવો છે આત્મા એટલે પ્રદેશ અપેક્ષાએ વાત કરી છે અને ક્ષેત્રની વાત કરી છે. લોકાકાશ પ્રમાણ શુદ્ધ અસંખ્યાત પ્રદેશોથી પૂર્ણ છે અને બીજી વાત એ કરી છે કે શીઘ્ર નિર્વાણ પ્રાપ્ત કરો. બે વાત કરી છે. લોકાકાશ પ્રમાણ આત્મા છે. લોકાકાશના જેટલા પ્રદેશ એટલા પ્રદેશ આત્માના, અને વ્યવહારથી કહીએ તો શરીર પ્રમાણ એટલે જેટલું શરીર છે એનાથી સહેજ ન્યૂન્ય. મોટા શરીરમાં હોય તો એનું પ્રમાણ એ પ્રમાણે હોય, નાનામાં હોય તો એ પ્રમાણે હોય, પણ એના પ્રદેશ તો એટલા ને એટલા જ રહે. અસંખ્યાત પ્રદેશ છે. અસંખ્યાત પ્રદેશનો સંકોચ અને વિસ્તાર થાય એટલે જે શરીર સાથે આત્માને રહેવાનું થાય, જે શરીર સાથે આત્માને રહેવાનું થાય એટલા કદનો એ થઈ જાય એટલે એટલો સંકોચ અથવા વિસ્તાર થાય. સંકોચ વિસ્તાર થવા છતાં આત્માના પ્રદેશો, આત્માના પ્રદેશો જેટલા લોકાકાશના પ્રદેશ છે એટલા જ છે. એટલે લોકાકાશ પ્રમાણ અસંખ્યાત પ્રદેશોથી પૂર્ણ છે. એક પણ પ્રદેશ ઓછો થાય નહીં, વધે નહીં, એવો અસંખ્યાત પ્રદેશી ભગવાન આત્મા છે. અને એમ જાણો, એવા આત્માને જાણો અને શીઘ્ર જ નિર્વાણ પ્રાપ્ત કરો. એટલે પ્રશ્ન એ થાય કે આચાર્ય ભગવાને આ વાત કેમ લીધી? પરમાત્મા જેવો છે ને પછી પરમાત્મા જ છે આ બધી વાત કરીને પછી આ વાત કેમ લીધી? કેમકે એનું લક્ષ કરાવવું છે ને. તો એમ કહેવું છે કે એ કાંઈ આકાશના ફૂલની જેમ કાંઈ છે જ નહીં એવું નથી. એને લોકાકાશ પ્રમાણ પ્રદેશો સહિતનું અસ્તિત્વ છે. એનું એવું હોવાપણું છે. એના પ્રદેશો છે અને કોઈ પણ પદાર્થના પ્રદેશ હોય તો એ જગ્યા પણ રોકે.
એટલે લોકાકાશની અંદર એની અવગાહના પણ છે, અને એની અવગાહના વ્યવહારથી કેટલી કહેવાય કે જે શરીર સાથે રહ્યો છે એટલી એની અવગાહના હોય. મોટા શરીર સાથે રહ્યો હોય તો એટલી અવગાહના હોય, નાના શરીર સાથે રહ્યો હોય તો એટલી અવગાહના હોય, પણ છતાંય એનું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ પ્રમાણ ક્ષેત્ર છે. જેટલા લોકાકાશના પ્રદેશ છે અસંખ્યાત, એવી રીતે એના પણ અસંખ્યાત પ્રદેશો એવું એનું ક્ષેત્ર છે, એવી વસ્તુ છે. એટલું જ નહીં પણ એની એવી પર્યાય, એટલે કે એના પ્રદેશોની એવી પર્યાય છે, પ્રદેશોત્વ ગુણ છે અને એને પ્રદેશ છે, અને એની એવી પર્યાય હોય છે જેને આપણે વ્યંજન પર્યાય કહીએ છીએ. અને વ્યંજન પર્યાય એ શું છે? તો કે જેવું શરીર છે એવો એનો આકાર અને એવડું એનું કદ હોય છે એ એના પ્રદેશનું માપ આપી દે છે કે આ એના પ્રદેશો છે, એની ખાતરી કરાવી દે છે. એના અસંખ્યાત પ્રદેશ છે, એનો સંકોચ વિસ્તાર કેટલો થયો છે, કઈ રીતે થયો છે, એના પ્રદેશત્વ ગુણની પર્યાય દ્વારા ખ્યાલ આવે છે. એટલે પ્રદેશત્વ ગુણ છે, પ્રદેશત્વ ગુણની પર્યાય છે, એટલે એનો એ શરીર પ્રમાણે આકાર ને એવું કદ પણ છે. એટલે કઈ વસ્તુ નથી એમ નહીં, આવી વસ્તુ છે. અને એની દ્રષ્ટિ કરે તો જે શરીરમાં જેવો જે રહ્યો છે એવડું જ, એનાથી સહેજ નુન્ય એવું આત્માનું કદ છે, જે શરીર સાથે રહ્યો છે એ પ્રમાણે. પ્રદેશ અપેક્ષાએ તો બધાને પ્રદેશ સરખા, બધા આત્માના પ્રદેશ સરખા, પણ પ્રદેશત્વ ગુણની પર્યાય, એ પર્યાય પ્રમાણે એનો એવડો આકાર અને એનું કદ હોય છે. પ્રદેશત્વ ગુણની આ પર્યાય પ્રમાણે જે જીવ કીડીના શરીર સાથે રહ્યો છે, એટલે કે કીડી છે, આપણે કીડી કહીએ પણ કીડીમાં તો આત્મા રહ્યો છે ને, કીડી એ શરીર છે, એટલે એનું માપ કેટલું? તો પ્રદેશ અપેક્ષાએ તો અસંખ્ય પ્રદેશ, પણ પદની અપેક્ષાએ, આકારની અપેક્ષાએ તો એ પ્રદેશોની એ વખતની જે પર્યાય છે એ કીડી જેવા આકારની અને એટલા કદની થઈ છે. એ જ જીવ જ્યારે હાથી થયો છે તો એની પર્યાય હાથીની છે, તો એ હાથીના શરીર સાથે રહ્યો છે અને એટલા જ પ્રદેશ છે, અસંખ્ય પ્રદેશ જેટલા હતા એટલા ને એટલા જ છે, પણ એ પ્રદેશત્વ ગુણની પર્યાય અત્યારે એવા હાથીના આકારે અને એટલા કદની એમ થઈ છે. એટલે એની લોકાકાશમાં અવગાહના પણ એ પ્રમાણે છે. આ બધી વાતને આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા અને જૈન સિદ્ધાંત પ્રવેશિકામાંથી સમજ્યા છીએ, એટલે એની કોઈ વધારે વાત નથી કરવી. અહીંયા મૂળ વાત જે છે એ છે કે આવો આત્મા છે, એનું અસ્તિત્વ છે, તો એવા આત્માને જાણો અને શીઘ્ર જ નિર્વાણ પ્રાપ્ત કરો, નિર્વાણનો ઉપાય કરો, એ વાત અહીંયા તો કહેવી છે. અને નિશ્ચયથી આત્મા લોક પ્રમાણ છે અને વ્યવહારથી સ્વ શરીર પ્રમાણ છે, એની વાત પછી 24મી ગાથામાં કહે છે. તો આજે પહેલા આપણે 23મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ. હું પરમાત્મા આ પુસ્તકમાં પાના નંબર 56, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 67 અને પુસ્તકમાં પાના નંબર 56 અહીંયા 23મી ગાથા ની વાત કરતા પહેલા ગુરુદેવ કહે છે કે હવે એ ભગવાન આત્મા કયા સ્થળે બિરાજી રહ્યો છે, એનું ક્ષેત્ર ક્યાં, એનું ઘર કયું, એ બતાવે છે. ગાથાનો વિસ્તાર કરતા કહે છે કે આ શરીર તો જળ માટીનો પિંડલો છે, અંદર રાગ દ્વેષના પરિણામ થાય એ કાંઈ આત્મા નથી. જો શરીર જળ માટીનો પિંડલો છે,
એટલે જળને તો રાગ દ્વેષના પરિણામ થતા નથી. જળને તો રાગ દ્વેષના પરિણામ થતા નથી તો પછી રાગ દ્વેષના પરિણામ કોને થાય? રાગ દ્વેષના પરિણામ તો થાય છે આત્માને. આત્માની એ પર્યાય છે, વિભાવ પર્યાય છે, વિકાર પર્યાય છે. પણ છતાંય રાગ દ્વેષના જે પરિણામ થાય છે એવી જે એની અવસ્થા થાય છે એ આત્માનું ખરેખરું સ્વરૂપ નથી. એટલે અહીંયા એમ કહી દીધું કે અંદર રાગ દ્વેષના પરિણામ થાય એ કાંઈ આત્મા નથી. આત્માને રાગ દ્વેષના પરિણામ હોય જ નહીં. આત્માને રાગ દ્વેષના પરિણામ હોય જ નહીં. કેમ કે આત્મામાં એવો કોઈ ગુણ નથી કે એને રાગ દ્વેષના પરિણામ થાય. એ તો પોતે પોતાના સ્વભાવભાવથી જ્યુત થઈને બહાર આવ્યો છે. સ્વભાવભાવે પરિણમતો નથી અને બહાર પરનું લક્ષ કરીને પરિણમે છે તો એને રાગદ્વેષના પરિણામ થાય છે. એટલે રાગદ્વેષના પરિણામ એવી એની અવસ્થા, એ પર્યાય, એ કંઈ આત્માનું સાચું સ્વરૂપ નથી. એ તો ક્ષણિક છે, એ પર્યાયમાં છે. એટલે ગુરુદેવ કહે છે કે અંદર રાગદ્વેષના પરિણામ થાય એ કંઈ આત્મા નથી. વળી કર્મના રજકણ એ કાંઈ આત્મા નથી. કર્મ, જડ કર્મ એટલે પૂતગળ, એટલે કર્મના રજકણ, કર્મ અને રજકણ એ પણ કાંઈ આત્મા નથી. તો ભગવાન આત્મા ક્યાં કેવડો કેવો છે? તો અનંત ગુણનો પિંડ છે એમ કહીએ છીએ. અનંત ગુણનો પિંડ એવો પોતે ભગવાન આત્મા છે એમ તો કહીએ છીએ, પણ ગુણનો સમૂહ છે એટલે એટલેથી વાત પૂરી નથી થતી. એને એનું પોતાનું ક્ષેત્ર પણ છે. ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશી સ્થળમાં રહેલો છે. ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશી સ્થળમાં રહેલો છે એટલે એવું એનું અસ્તિત્વ છે. એવા અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણ પડ્યા છે. અસંખ્ય પ્રદેશ છે અને દરેક પ્રદેશમાં અનંત ગુણ છે. અને પ્રદેશ કાંઈ જુદા જુદા નથી. અસંખ્ય પ્રદેશ કહેવું એ તો માપ છે, પરિમાણ છે. અસંખ્ય પ્રદેશ કહીએ તો એક એક પ્રદેશ છૂટો છૂટો એમ નહીં, એ બધા પ્રદેશો પછી ભેગા થયા હોય એવી રીતે નહીં. માઇક્રોસ્કોપમાં આપણે જોઈએ તો આપણને મકાઈના એટલે મેઝના રૂટનું, એના મૂળનું સેક્શન લઈએ અને આપણે બાયોલોજીમાં એક્સપેરિમેન્ટ કરતા ત્યારે જોતા હતા કે કેવું છે, એને પછી એની પડડાઈ નાખીને જોતા હતા કે કયા કયા પ્રકારના સેલ્સ છે અને બધા સેલ્સ પથરાયેલા આપણને દેખાય એટલે આપણને એમ લાગે કે એવી રીતે હશે. આત્માના પ્રદેશો એક 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 બધા એકબીજા સાથે જોડાયેલા એવી રીતે હશે. ના, એમ નથી, એવું નથી, એવું નથી પ્રભુ. અખંડ ચીજ છે, એમાં કોઈ ભાગ પડતા જ નથી. વસ્તુ આખી અખંડ સળંગ છે, એ ઘન છે અને એમાં કોઈ ભાગ પડતા જ નથી. તો આ પ્રદેશ જે કહેવામાં આવ્યું એ તો પરિમાણ છે, માપ કહેવામાં આવ્યું છે. એ માપ છે, એ ઘન છે, એટલે વસ્તુ એક અખંડ વસ્તુ છે અને એનું આ માપ એટલે અસંખ્ય પ્રદેશ એ પ્રમાણ એવું માપ, અને એમાં પાછો એનો સંકોચ વિસ્તાર થાય એવું છે. તો કે એવા અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણ પડ્યા છે એટલે એનો અર્થ જ એ થયો કે વસ્તુ એક આખી અખંડ છે, એમાં બધા જ ગુણ રહ્યા છે. એટલે એને આપણે પ્રદેશ પ્રમાણે જોઈએ તો પણ એમ કહી શકાય કે દરેક પ્રદેશમાં અનંત ગુણ છે. દરેક પ્રદેશમાં અનંત ગુણ છે એમ કહી શકાય. પણ વાસ્તવમાં તો એ પ્રદેશ તો એવું માપ છે, પરિમાણ છે, આખી અખંડ એક ચીજ છે, એની અંદર અનંત ગુણ રહ્યા છે. હવે એ ચીજ છે એ કાંઈ બીજી વસ્તુ છે અને એની અંદર અનંત ગુણ ભર્યા છે એવું પણ ન સમજવું. એ ગુણોનો પિંડ જ છે અને છતાંય એને એવું પ્રદેશપણું પણ છે. અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણ પડ્યા છે એટલે કોઈ કોથળો છે અને એમાં ગુણ ભર્યા છે એમ પણ ન સમજવું. અસંખ્ય પ્રદેશ પ્રમાણ માપ છે અને એવો અનંત ગુણનો આ પિંડ ભગવાન આત્મા છે
અને એનું એવું અસ્તિત્વ છે એટલે એને એવું ક્ષેત્ર પણ છે. અહીંયા પ્રશ્ન એવો થાય કે ક્ષેત્ર શું કામ બતાવે છે? ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશથી થળમાં રહેલો છે, એવા અસંખ્ય પ્રદેશમાં આનંદ ગુણ પડ્યા છે, તો પ્રશ્ન થાય કે એવું ક્ષેત્ર શું કામ બતાવે છે? તો કોઈ એમ માને છે ને, કોઈ એમ કહે છે, એવી માન્યતા છે કે આત્મા લોકવ્યાપક છે, લોકવ્યાપક આત્મા છે એવી અન્ય મતની અંદર એવી માન્યતા છે, પણ એમ નથી. અને કોઈક વળી એમ પણ માને છે કે એક પરમાત્મા છે ને એનો અંશ આત્મા, એટલે આ બધા આત્મા એના અંશ છે, એટલે પછી એ બધા પરમાત્મામાં ભળી જાય છે. એટલે એમ પણ નથી, એ કોઈનો અંશ નથી, એ પરિપૂર્ણ આખી વસ્તુ છે, કોઈનો અંશ નથી. ભગવાન આત્મા દેહ પ્રમાણે દેહથી ભિન્ન લોકાકાશના પ્રદેશની સંખ્યા જેટલા પોતાના અસંખ્ય પ્રદેશમાં બિરાજી રહ્યો છે, એવો એ આત્મા છે, એના અસંખ્ય પ્રદેશ છે અને એનું એવું અસ્તિત્વ છે. અને એની એવી અવગાહના હોય છે કે લોકાકાશના પ્રદેશમાં એ રહ્યો છે. રાગમાં કે દ્વેષમાં કે બીજે ક્યાંય બિરાજતો નથી એમ કહી, અને ગુરુદેવ એમ કહેવા માંગે છે કે એ રાગરૂપ નથી, એ કર્મરૂપ નથી, એ જળ પદાર્થ શરીરરૂપ પણ નથી. શરીરના પ્રદેશો જુદા અને આત્માના પ્રદેશ પણ જુદા. શરીર સાથે રહ્યો હોવા છતાં શરીરના પ્રદેશ અને આત્માના પ્રદેશ જુદા. શરીર એનાથી તદ્દન જુદું. શરીર સાથે હોવા છતાં પણ, શરીર સાથે એકત્વ કરે છે છતાં પણ, શરીર સાથે એકત્વ કરે ત્યારે એને શરીરમાં જે કંઈ થઈ રહ્યું છે એનો એને અનુભવ થાય છે, એ છતાં પણ એનાથી એ જુદો છે. આ વાત વ્યસની બહુ અઘરી છે. શરીર જળ છે તો શરીર જળની અંદર રોગ આવ્યો તો એ રોગને અનુભવવા વાળો આત્મા છે એમ કહીએ એટલે એને એમ થાય કે આત્મા અને શરીર એક હોય તો જ એ થઈ જાય. પણ ભાઈ, આત્મા અને શરીર એક નથી, પણ આત્મા એનું જ્ઞાન કરવા વાળો છે. આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે, પોતે સ્વનું અને પરનું બધાનું જ્ઞાન કરી શકે એવા સામર્થ વાળો છે. તો શરીરમાં જે થઈ રહ્યું છે એનું ખરેખર તો એ જ્ઞાન કરવા વાળો છે. પણ જ્ઞાન કરે છે અને સાથે એને એમ છે કે આ શરીર મારું છે, એટલે જે કંઈ શરીરમાં થઈ રહ્યું છે એને એ પોતારૂપે અનુભવે છે. વાસ્તવમાં એ એનાથી જુદું છે. જ્ઞાની મહાપુરુષો શરીરમાં પીડા રોગ કંઈ પણ થયું હોય તો એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે એને અનુભવે છે, એટલે કે આ શરીરની અંદર આમ થઈ રહ્યું છે, મારામાં આમ થઈ રહ્યું છે એમ નહીં, પરંતુ શરીરમાં આમ થઈ રહ્યું છે એમ જ્ઞાની મહાપુરુષો સંતો અનુભવે છે. અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ મને આમ થઈ રહ્યું છે એમ અનુભવે છે, જે કાંઈ શરીરમાં થાય એને એમ અનુભવે છે. પણ વાસ્તવમાં એ શરીરમાં જે થવા યોગ્ય છે તે થાય છે. શરીરના કાર્યો પણ સ્વયં સંચાલિત છે. શરીરમાં જે કાંઈ ફેરફારો થવા, એમાંથી પરમાણુઓનું છૂટા પડવું, નવા પરમાણુ આવવા, આ બધું પણ એના કારણે થાય છે, આત્માને કારણે થતું નથી. આત્મા એને જાણે છે. આત્મા જે શરીર સાથે રહ્યો છે એને જાણે છે, અને બીજા બાહ્યમાં કેટલાય જ્ઞેયોને જાણે છે, કેટલાય પદાર્થોને જાણે છે. અને જો એ પોતે પોતાનું સ્વનું લક્ષ કરે તો એ સ્વને પણ જાણે, એટલે અનુભવે એવો છે. તો એવો આત્મા ગુણોનો પિંડ છે, પણ એનું ક્ષેત્ર છે. અને એ ક્ષેત્રનું માપ કેટલું? તો કે લોકાકાશના પ્રદેશની સંખ્યા જેટલું, એટલું પરિમાણ, એટલું એનું માપ પણ છે. અને એ પ્રદેશ છે તો પછી એ પ્રદેશત્વ ગુણની પર્યાય, એ પ્રદેશ પણ છે, એ પ્રદેશ ગુણ છે, પ્રદેશત્વ નામનો ગુણ છે. તો એની પર્યાય, જેને આપણે વ્યંજન પર્યાય કહીએ છીએ, તો એ પર્યાય એટલે એનો જે આકાર, એનું જે કદ,
એ પણ છે. એટલે આવું વસ્તુનું સ્વરૂપ છે, કોઈ કલ્પનાની વસ્તુ નથી. અહીંયા કહે છે કે જ્યાં હોય ત્યાં શીઘ્ર લહો નિર્વાણ આવે છે. શીઘ્ર લહો નિર્વાણ, બધે આ વાત જ આવે છે. ગુરુદેવ કહે છે કે દરેક જગ્યાએ આ વાત આવે છે કે પ્રભુ હવે બીજી બધી વાત છોડ અને મુક્તિનો માર્ગ અપનાવી લે. મોક્ષ કર, મોક્ષ કર, મોક્ષ તો તારું ઘર છે, મુક્તિ જ તો તારું સ્વરૂપ છે, એવા મોક્ષની પ્રાપ્તિ કર, એનો જ પુરુષાર્થ કર. આ સંસારમાં રખડીને મરી ગયો, 84 લાખ યોનિમાં સોથા નીકળી ગયા. 84 લાખ યોનિ છે, એટલા પ્રકારની યોનિમાં એ જન્મ લે છે અને મરણ પામે છે, એટલે દુઃખી દુઃખી થાય છે. તો ગુરુદેવ કહે છે કે એમાં દુઃખી થઈ ગયો તોય તેને મૂકવાનો વિચાર નથી આવતો. એટલે કે આ જન્મ મરણના ફેરા ટળે એવું કરવાનો એને વિચાર નથી આવતો. પોતાનું ઘર શું છે? પોતાનું ઘર એટલે પોતાનું સ્વરૂપ, એ તો આનંદ સુખ શાંતિનું ધામ છે. એવા ઘરે તો આવ, ગુરુદેવ કહે છે, એવા તારા ઘરે તો આવ. તારા ઘરે તો બાપુ તું આવ, પર ઘર રખડી રખડીને મરી ગયો. તારું ઘર ક્યાં છે? કે જે અસંખ્ય પ્રદેશનું શુદ્ધ અરૂપી દળ છે, જે અસંખ્ય પ્રદેશનું શુદ્ધ અરૂપી દળ છે, જે અસંખ્ય પ્રદેશ રત્ન સમાન શુદ્ધ નિર્મળ છે, જે ક્ષેત્રમાં અનંતા અનંતા ગુણો બિરાજે છે, એ તારું ઘર છે ભાઈ, એ તારું ઘર છે. અસંખ્ય પ્રદેશ એ આત્માનું સ્થળ ક્ષેત્ર છે. એક એક પ્રદેશ પૂર્ણ આનંદ નિર્મળ આનંદથી ભરેલા છે, જેમાં અનંત આનંદ પાકે એવું એનું અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે. અનંત ગુણ છે તો એ ગુણોના પરિણામનો વિચાર કરીએ તો અનંત શાંતિ છે, અનંત સુખ છે, અનંત નિર્મળતા, અનંત સત્તા, અનંત પ્રભુતા પડ્યા છે. એવું એ ક્ષેત્ર જેમાં અનંત આનંદ પાકે એવું એનું અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે. તારું અસંખ્ય પ્રદેશનું ક્ષેત્ર એવું છે કે અનંત કેવળ જ્ઞાન અને અનંત આનંદ પાકે. જ્ઞાન સ્વભાવ પૂર્ણ છે અને એની એકવાર પ્રગટતા થાય તો કેવળ જ્ઞાનની પર્યાય થાય છે, કેવળ દર્શનની પર્યાય થાય છે. તો એવી અનંત કેવળ જ્ઞાનની પર્યાય થયા જ કરે, થયા જ કરે. એવી અનંત પૂર્ણ આનંદની પર્યાય થયા જ કરે, અવ્યાવાજ સુખની પર્યાય થયા જ કરે. એવું તારું ક્ષેત્ર છે, એવું તારું સ્વરૂપ છે. સિદ્ધની પર્યાય પાકે એ આત્મા છે. જ્યાં સિદ્ધની પર્યાય પાકે એટલે જેને સિદ્ધની પર્યાય થાય છે, એવું તારું અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે. સંસાર પાકે એ આત્મા નહીં, રાગ દ્વેષ પાકે એ આત્મક્ષેત્ર નહીં. ભગવાન આત્માના અસંખ્ય પ્રદેશ શુદ્ધ છે. આમ પણ રાગ છે, રાગ છે એ આત્માના પ્રદેશમાં ક્યાં છે? આત્માના પ્રદેશમાં રાગ છે જ નહીં, આત્માના પ્રદેશમાં દ્વેષ છે જ નહીં. એ સંસાર એટલે શુભાશુભ ભાવ, એ ભાવ પણ આત્મામાં નથી. એ બધું બહાર પર્યાયમાં ક્ષણિક છે, એ વખતે એવી યોગ્યતા છે એટલે એમ થાય છે, પણ કે એ આત્મામાં નથી. સંસાર પાકે એટલે શુભાશુભ ભાવ એ આત્માના નહીં, રાગ દ્વેષ પાકે એ આત્મક્ષેત્ર નહીં. ભગવાન આત્માના અસંખ્ય પ્રદેશ શુદ્ધ છે, જેમાં અનંત ગુણ વિરાજમાન છે. એવો અસંખ્ય પ્રદેશી ભગવાન વિરાજે છે, ત્યાં નજર કર. એ ક્ષેત્રમાં નજર કર, ધ્યાન કર. જો એ ક્ષેત્રમાં અનંત ગુણ છે એટલે અનંત ગુણનો જ અનુભવ થાય, બીજું કાંઈ દેખાય નહીં, બીજું અનુભવમાં આવે નહીં. પોતાનું જે ધ્યાન કરે છે, સ્વરૂપનું ધ્યાન કરે છે, તો સામાન્ય અવલોકનની અંદર પણ એને આત્માની અનુભૂતિમાં જે આનંદ થાય છે એ આનંદનું વેદન હોય છે. અને જ્ઞાનમાં એ પોતાના અનંત ગુણના પરિણામને એક રૂપે અનુભવે છે એવી અનુભૂતિ હોય છે.
એટલે દર્શન જ્ઞાન એવા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સ્વરૂપનું લક્ષ કરતા થાય છે એ એક રૂપે અનુભવમાં આવે છે. કેવળી ભગવાનને તો બધું સૂક્ષ્મપણે અનુભવમાં આવે છે, અનંત ગુણનું પરિણમન થાય છે તે એક રૂપે સદમસને અનુભવાય છે. એટલે કોઈ અપેક્ષાથી એમ પણ કહેવામાં આવે છે કે ત્યાં જ્ઞાન છે તે પરોક્ષ છે, અને કેવળી ભગવાનને જ્ઞાન પ્રત્યક્ષ છે. પોતે સીધે સીધું પોતાના પ્રદેશોથી અનંત ગુણોનું જ્ઞાન કરે છે એવું સામર્થ્ય જ્ઞાનનું છે, અને એનો ઉગાડ થાય છે ત્યારે કેવળી ભગવાનને એમ હોય છે. પણ આત્મા આ હું એવો જે પ્રતિભાસ છે એ તો બધાનો સરખો છે. બધાને એવી આત્મામાંથી અનંત ગુણના અનુભવ, અનંત ગુણના પરિણમના અનુભવ રૂપ પ્રતીતિ થાય છે, એવી અનુભૂતિ સહિતની પ્રતીતિ થાય છે, એવી શ્રદ્ધા થાય છે, એવું સમ્યક દર્શન છે. તો અહીંયા કહે છે કે ભગવાન આત્માના અસંખ્ય પ્રદેશ શુદ્ધ છે, જેમાં અનંત ગુણ વિરાજમાન છે. એવો અસંખ્ય પ્રદેશથી ભગવાન વિરાજે છે ત્યાં નજર કર, એ ક્ષેત્રમાં નજર કર, ધ્યાન કર. એ ક્ષેત્રમાં નજર કર અને ધ્યાન કર, એના તો ગુરુદેવે ધ્યાન કરવાની વાત કીધી છે, બીજી કોઈ વાત નથી. ત્યાં એમ વાત કરી નથી કે તું આમ અનેક અપેક્ષાથી વસ્તુ સ્વરૂપને વિચાર્યા કર, એવી વાત નથી કરી. ધ્યાન કર એવી સીધી ચોખ્ખી જ વાત કરી છે. બસ સીધે સીધું એવા તારા આત્માના ક્ષેત્રમાં નજર કર, એમાં એકાગ્રતા કર, એમાં ધ્યાન કર. તો અલ્પકાળમાં કેવળ જ્ઞાનરૂપી નિર્વાણ દશા પ્રાપ્ત થાય, બીજી રીતે પ્રાપ્ત થાય એમ નથી. બહુ સરસ વાત આવી. આ ગાથાનું એ દિવસનું પ્રવચન પૂરું થયું છે, બીજા દિવસે આગળ વાત લે છે 23મી ગાથાની. પ્રવચન નંબર 10. જો તમે પૂર્ણ આનંદની પ્રાપ્તિરૂપી મોક્ષની ઈચ્છા હોય તો રાત દિવસ એક નિજ પરમાત્માનું જ મનન કર. આ ગાથાનો બીજો ભાગ. ગાથા મૂળ ગાથાની અંદર બે ભાગ પડે છે. એક તો એના અસંખ્ય પ્રદેશની વાત લીધી છે, અને પછી બીજી વાત એ લીધી છે કે એનું ધ્યાન કર, એવી વાત મૂળ ગાથામાં લેવામાં આવી છે. નિર્વાણને પ્રાપ્ત કરો, આત્મા જાણો અને શીઘ્ર જ નિર્વાણ પ્રાપ્ત કરો, એ ગાથાનો બીજો ભાગ છે. અને ગાથાના પહેલા ભાગમાં એમ કહ્યું કે લોકાકાશ પ્રમાણ અસંખ્ય પ્રદેશોથી પૂર્ણ છે એવું આત્મા, એટલે બે વાતમાં બીજી વાત જે છે એ થી મહત્વની છે. અને પહેલી વાત કહેવાનું પ્રયોજન આપણે સમજ્યા કે કોઈને એમ ન લાગે કે કોઈ ચીજ નથી, વસ્તુ છે, અને એ વસ્તુ એવી છે કે આકાશના લોકાકાશના પ્રદેશમાં એ અવગાહના પ્રાપ્ત કરે છે. જે ચીજ છે એને અવગાહના પ્રાપ્ત કરવાનો પ્રશ્ન આવે, જે વસ્તુ છે જ નહીં એને તો લોકાકાશના પ્રદેશમાં અવગાહના પ્રાપ્ત કરવાનો પ્રશ્ન જ નથી. એટલી જગ્યા રોકે છે લોકાકાશના પ્રદેશની, અને લોકાકાશ એને એવી અવગાહના આપે છે. એટલે એવી કોઈ ચીજ છે કઈ નથી એમ નહીં. માત્ર ગુણોનો પિંડ કહીએ છીએ, પણ સાથે એ પણ સમજવાનું છે કે આવું છે, આવું અસ્તિત્વ છે. અસંખ્ય પ્રદેશ પ્રમાણ જેનું માપ છે એવું વસ્તુનું અસ્તિત્વ છે, અને એમાં વસ્તુ અખંડ અભેદ છે, એમાં અનંત ગુણ છે. તો અહીંયા આપણે આ બીજા દિવસનું પ્રવચન લઈએ છીએ, પ્રવચન નંબર 10. તેનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા આ દેહમાં પોતાના શુદ્ધ અસંખ્ય પ્રદેશમાં રહેલો છે. આત્મા અસંખ્ય પ્રદેશી છે. એક પરમાણુ આકાશના જેટલા ક્ષેત્રને રોકે તેટલા ક્ષેત્રને એક પ્રદેશ કહે છે. ઉદ્ગળ પરમાણુ કે જે અવિભાજ્ય છે, જેનો હવે નાનો અંશ ન થઈ શકે એવું નાનામાં નાનો
જે અંશ છે એને પરમાણુ કહેવામાં આવે અને એ પરમાણુ આકાશના જેટલા ક્ષેત્રને રોકે તેટલા ક્ષેત્રને એક પ્રદેશ કહે છે. આ પ્રદેશની વ્યાખ્યા છે. તો એવા શુદ્ધ અસંખ્ય પ્રદેશી આત્મા છે, એટલે એટલું આત્માનું માપ છે, એવું પરિમાણ છે. એવા શુદ્ધ અસંખ્ય પ્રદેશી આત્મા છે તેથી તે પરિપૂર્ણ છે. દેહ, વાણી, મન, કર્મ અને વિકારનું ક્ષેત્ર જુદું છે. દેહ છે એ તો ભૂતગળનો સ્કંધ છે, એટલે સ્વાભાવિક જ છે કે જેટલા ભૂતગળ પરમાણુ એમાં ભેગા થયા છે અને એક પરમાણુનું જે ક્ષેત્ર છે એ લોકાકાશનું જેટલું ભાગ રોકે છે એને એક પ્રદેશ કહેવામાં આવે છે. તો એ દેહમાં તો એવા અસંખ્ય પરમાણુ ભેગા થયા છે અને એનું ક્ષેત્ર છે, અને એ ક્ષેત્ર લોકાકાશમાં જગ્યા રોકે છે, એ પણ અવગાહના પામે છે. વળી વાણી એ પણ પૂતગળ છે, મન પણ પૂતગળ છે અને કર્મ પણ પૂતગળ છે. એ બધા પૂતગળ છે, એ પૂતગળ છે, એટલે એનું ક્ષેત્ર જુદું છે. આત્માનું ક્ષેત્ર અને દેહ, વાણી, મન, કર્મનું ક્ષેત્ર જુદું છે. અને વળી આગળ કહે છે કે વિકારનું ક્ષેત્ર જુદું છે. વિકાર ક્યાં થયો? વિકાર તો પર્યાયમાં થયો. વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે એની અંદર વિકાર નથી. વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે, અનંત ગુણનો પિંડ છે, એમાં વિકાર નથી. એટલે જે અનંત ગુણનો પિંડ જે આત્મા, એ ક્ષેત્ર જુદું અને વિકારનું ક્ષેત્ર જુદું. વિકાર એમાં નથી. અસંખ્ય પ્રદેશી પરિપૂર્ણ પ્રભુ અસંખ્ય પ્રદેશમાં રહેલો છે. અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણોથી ભરેલો પરિપૂર્ણ છે. એવા આત્માને આત્મા જાણ અને એવા આત્માનું દિન રાત મનન કર. એવા આત્માને આત્મા જાણ, એ સિવાય બીજે ક્યાંય આત્માની કલ્પના કરીશ નહીં. કોઈ પરમાત્મા છે અને એનો અંશ છે એવી પણ કોઈ કલ્પના કરતો નહીં. અથવા તો આખા લોકમાં વ્યાપે છે એવી પણ કલ્પના કરીશ નહીં. એ પોતે અધૂરો નથી, એ પરિપૂર્ણ છે અને એનું એવું ક્ષેત્ર છે, એનું માપ છે, આ પરિમાણ છે અસંખ્ય પ્રદેશ. પણ એનો સંકોચ વિસ્તાર થઈ શકે છે, એ બેક્ટેરિયાની પર્યાયમાં છે. તો એ અતિ સૂક્ષ્મ શરીર સાથે રહ્યો છે ત્યારે એ એટલું અસંખ્યાત પ્રદેશ પ્રમાણ માપ છે, સંકોચાઈ અને એવડું થાય છે. અને એ હાથીની પર્યાયમાં છે તો એ આત્માના પ્રદેશો વિસ્તાર પામી અને એવડા થાય છે, પણ અસંખ્ય પ્રદેશ જ રહે છે. મૂળ વાત તો આ છે. એટલે આ જે પ્રદેશ સંકોચ વિસ્તાર થાય છે, જે પ્રદેશત્વ ગુણની પર્યાય છે, એ આકાર એવો થવો, એટલું કદ થવું, એ પ્રદેશત્વ ગુણની પર્યાય છે. અહીંયા કહે છે કે અસંખ્ય પ્રદેશમાં અહીં જ બિરાજમાન ભગવાન આત્માનું દિન રાત મનન કરો. મૂળ વાત તો આ કરવી છે કે આ આવો આત્મા છે એવો તું પહેલા સ્વીકાર કર. અને આચાર્ય ભગવાન કહે છે કે હવે કરવા જેવું એ જ છે, સતત પોતાના સ્વરૂપનું ચિંતન કરો. અસંખ્ય પ્રદેશમાં અહીં જ બિરાજમાન ભગવાન આત્માનું દિન રાત મનન કરો. ભગવાન આત્મા લોક વ્યાપક નથી, પરંતુ તેનું ક્ષેત્ર અહીં પરિપૂર્ણ શુદ્ધ અસંખ્ય પ્રદેશમાં જ પૂરું છે. એનાથી વધારે લાંબુ બીજું કોઈ ક્ષેત્ર નથી. જે છે તે પરિપૂર્ણ છે, એ આખું પછી ગમે તેમ કલ્પના કરવામાં આવે એમ નથી. એ એટલું જ છે, એટલું જ ક્ષેત્ર છે. એ તો સંકોચ વિસ્તાર છે, સંકોચ વિસ્તાર છે, પણ એનું ક્ષેત્ર તો એટલું જ છે. સમુદ્ઘાત કરે છે તો એ વિસ્તાર થાય છે, પણ એથી કરીને એનું ક્ષેત્ર તો અસંખ્યાત પ્રદેશ પ્રમાણ જ રહે છે. ક્ષેત્ર કઈ બદલાઈને મોટું થઈ જાય છે એમ નથી. આ ક્ષેત્રની વ્યાખ્યા એટલે કે
જીવડો છે એ ઈવડો જ રહે છે એમ કહેવા માંગે છે. ક્ષેત્ર દ્વારા આપણે જે ક્ષેત્ર કહીએ છીએ ને, આ તો ઘન છે. તો ક્ષેત્ર એટલે એક આખી સપાટીનું માપ આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ક્ષેત્ર કહીએ છીએ એ વાત, એ ક્ષેત્રની આ વાત નથી. ક્ષેત્ર એટલે એનું કદની વાત છે. માં કદ એ કેવું કદ છે, એનું માપ શું છે, તો એ ક્ષેત્રની વાત છે. તો એનાથી વધારે લાંબુ બીજું કોઈ ક્ષેત્ર નથી. એટલે કોઈ લોક વ્યાપક કહે અને કોઈ અનંતામાં અનંત ભળી જાય કે બધા આત્મા એકના અંશરૂપ છે એમ કહે, તો એવી વાત નથી. ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશોમાં પરિપૂર્ણ ભરેલો છે. પોતાના અસંખ્ય પ્રદેશમાં એ રહ્યો છે, બીજાના પ્રદેશમાં પહોંચતો નથી ને બીજાનો કોઈનો પ્રદેશ એમાં આવતો નથી. લોકાકાશમાં રહ્યો છે ત્યારે લોકાકાશના કોઈ પ્રદેશની અંદર એ પહોંચતો નથી. લોકાકાશ તો આકાશમાં તો એવો ગુણ છે કે અવગાહના આપે, જગ્યા આપે, પણ એથી કરીને આકાશના પ્રદેશને આત્માના પ્રદેશ કઈ એકરૂપ થઈ જાય, ભળી જાય એમ થતું નથી. આકાશમાં અવગાહના આપવાનો જે ગુણ છે એ દ્રવ્યોને અવગાહના આપે. આકાશમાં 6 દ્રવ્ય રહ્યા છે આપણે એમ કહીએ છીએ, તો એ અવગાહના આપે છે. બીજા 5 દ્રવ્યને પણ એ અવગાહના આપે છે. તો અવગાહના આપે એટલે એનો અર્થ એવો નથી કે એના પ્રદેશને એક થઈ જાય, એવો નથી અર્થ. એટલે જીવના પ્રદેશ એ જીવના જ રહે છે અને એ લોકાકાશની અંદર અવગાહના પ્રાપ્ત કરે છે. અવગાહના આપવાનું કાર્ય આકાશના ક્ષેત્રનું છે. અહીંયા કહે છે કે આત્મા અનંત ગુણનો પિંડ અસંખ્ય પ્રદેશથી તેને અનુસરીને રાત દિન અનુભવ કરવો. કોનો અનુભવ કરવો? આત્માનો અનુભવ કરવો, પોતાનો અનુભવ કરવો, આત્માની શાંતિનું વેદન કરવું, એનું નામ ધર્મ અને મોક્ષ માર્ગ છે. ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશના પૂરથી ભરેલો પૂરો છે. તેનો અનુભવ કરવાથી શીઘ્ર નિર્વાણને પ્રાપ્ત કરો. એટલે કે આ ઉપાય દ્વારા શીઘ્ર નિર્વાણને પ્રાપ્ત કરો. એ સિવાય મન વચનની ક્રિયા આદિ બીજા કોઈ ઉપાય વડે નિર્વાણ પ્રાપ્ત થાય તેમ નથી. પોતાના સ્વરૂપને ભૂલે તો બંધ થાય છે અને પોતાના સ્વરૂપની સાવધાની કરે તો મુક્તિ થાય છે. સ્વરૂપને ભૂલે અને પરનું લક્ષ્ય કરે તો શુભાશુભ ભાવ થાય, એટલે પુણ્યને પાપના બંધ પડે. પણ સ્વરૂપની સાવધાની કરે એટલે સ્વરૂપમાં એકાગ્રતા કરે તો કર્મ બંધ થતો નથી અને પહેલાના જે કર્મ બંધાયા છે એની સ્થિતિ પૂરી થતા એ ખરી જાય છે, એટલે નિર્જરા થાય છે અને એમ એ પોતે પોતાના મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એ સિવાયની બીજી બધી તો વાતો છે, માત્ર આ જ વાત છે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવી. પોતાનો અસંખ્ય પ્રદેશથી અનંત ગુણોથી ભરેલો જે સ્વભાવ છે તેને ભૂલે અને રાગ દ્વેષ ને પરમા મારી સત્તા છે એમ માને, પોતાના અનંત ગુણના સ્વભાવને ભૂલી જાય અને બહારમાં એ પરનું લક્ષ્ય કરી અને પરમા હું કાંઈ કરી શકું છું એવું, પરનું કરતા પણ અથવા તો પરમા બહારમાં મારી સત્તા છે અને એ એમ સમજી અને રાગ દ્વેષ કરે તો એની એ માન્યતા એ ભ્રમ છે. અને એમ માન્યતા કરે તો એ કર્મના બંધ કરી અને જગતમાં પરિભ્રમણ કરે છે, ચાર ગતિમાં રખડે છે. કર્મના લઈને કાંઈ પરિભ્રમણ કરતો નથી. બીજી વાત અહીંયા સાથે ને સાથે ગુરુદેવે કરી દીધી છે, કર્મને લઈને પરિભ્રમણ નથી કરતો તો પછી કેવી રીતે કરે છે? કર્મને લઈને, કર્મ જળ છે, જળ કર્મ એને કેવી રીતે પરિણમન કરાવે? સિદ્ધાંત તો પાછો એ જ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં અને જળ કર્મ પૂતગળ પરમાણુ એને કાંઈ પરિભ્રમણ કરાવતા નથી, કેમ કે એ તો ચેતન ભગવાન આત્મા છે. તો પછી આ જન્મ મરણ કરે છે એ કોને લઈને કરે છે? કર્મને લઈને તો નથી કરતો, તો પછી કોને લઈને કરે છે? કોઈને પ્રશ્ન જ નથી થતો આવો.
અને પ્રશ્ન ના થાય એટલે પછી એનો જવાબ શોધે નહીં, બધું ઓગમ 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 બધું ચાલ્યા કરે. ભાઈ, કર્મ તને પરિભ્રમણ ન કરાવી શકે. કર્મ જળ છે, ભૂતગળ છે. ભૂતગળ કર્મ એ તો તે જે ભાવ કર્યા એ પ્રમાણે આવ્યા તારી સમીપ માને બંધાયા, અને એ બંધાયા છે તો એ પછી પાછા ખરી જવાનો સમય આવે એ પહેલા એ ઉદયમાં આવે, ફળ આપે. બસ આટલું કાર્ય એનું થયા કરે. હવે જીવ જે પોતે ભાવ કર્યા છે એવા ભાવ કર્મને કારણે એવી ગતિ પ્રાપ્ત કરે છે, અને એની નજીકમાં સંયોગમાં આવા પૂતગળ પરમાણુ આવે છે. 148 પ્રકારની કર્મની પ્રકૃતિ છે, એમાં નામ કર્મની પણ પ્રકૃતિ છે, જેને કારણે એવા પ્રકારના શરીર પ્રાપ્ત થાય. એ બધું એને એ એટલા માટે પ્રાપ્ત થાય છે કે એણે જે ભાવ કર્યા છે તો એ ભાવ પ્રમાણે એવા કર્મના રજકણો આવે છે. એમાં નો કર્મ છે અને એમાં આ શરીર છે, તો એની સમીપમાં છે, અને સમીપમાં છે ત્યારે પણ એનાથી એ જુદો છે. જે ભાવ કર્યા હતા, જેવા ભાવ કર્યા હતા, તો એવા ભાવની પૂર્તિ માટે એવી ગતિ થાય છે. બહુ ક્રોધના ભાવ કર્યા હતા તો પછી ગતિ કેવી થાય? સાપની ગતિ થાય. જ્યાં એ ભાવની પૂર્તિ થાય એવી ગતિ થાય, ટૂંકમાં એમ કહી શકાય. એટલે આ જળ કર્મ છે એ પરિભ્રમણ કરાવે છે એમ નહીં, એમ કહેવાનો આશય છે. કર્મને લઈને કાંઈ પરિભ્રમણ કરતો નથી, પોતાના ભાવ, પોતાના એવા વિભાવ ભાવને લીધે એ પરિભ્રમણ કરે છે. જેવી ભાવના કરે છે એવું જ એ પ્રાપ્ત કરે છે. પછી એ જ રીતની બહારમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાઓ હોય છે, એવું નિમિત્ત હોય છે, એવું નિમિત્ત હોય છે. જે ભાવ કયા છે એ પ્રમાણે ગતિ થઈ છે, તો પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ એવો જ છે કે પછી શરીર પણ એને યોગ્ય જ હોય, એને યોગ્ય શરીર પ્રાપ્ત થાય. અહીંયા કહે છે કે જેમ કોઠીમાં માલ ભર્યો હોય ને તેમ આ અસંખ્ય પ્રદેશમાં આત્માનો બધો માલ પડ્યો છે. જો આ ઉદાહરણ છે, એમ ના સમજી લેવું કે કોઠી જેવી કોઈ એક વસ્તુ છે એવો આત્મા છે, એમ નહીં. આ તો ઉદાહરણ દ્વારા ફક્ત સમજાવવું છે કે માલ ભરીએ છીએ ને આપણે, પેટીમાં ભરીએ, કોઠીમાં ભરીએ, પટારામાં ભરીએ, ગમે ત્યાં ભરીએ, તો જે માલ છે એને આપણે સાચવીને રાખીએ છીએ ને, તો આપણને એની કિંમત છે. તો અહીંયા એ બતાવવું છે કે આત્માનો બધો માલ પડ્યો છે આત્મામાં, આત્માના અસંખ્ય પ્રદેશમાં. શું માલ છે? તો અનંત ગુણ છે. આ અસંખ્ય પ્રદેશમાં આત્માનો બધો માલ પડ્યો છે. માલ તો અસંખ્ય ગુણ છે, એ એનો માલ છે, એ જ પોતે છે. એથી બીજું કાંઈ એનું સ્વરૂપ પણ નથી. ક્ષેત્ર અસંખ્ય પ્રદેશી છે, પણ માલ તો અનંત ગુણનો તેમાં ભર્યો પડ્યો છે. ગુરુદેવને આ વાત કરી છે કે ક્ષેત્ર અસંખ્ય પ્રદેશી અને ગુણ અનંત, ગુણ અનંત. અરે, એક પ્રદેશી પૂતગળ પરમાણુ છે એમાંય અનંત ગુણ છે. ગુણને રહેવા માટે, અનંત ગુણને રહેવા માટે અનંત પ્રદેશની જરૂર નથી. એક પ્રદેશી જેનું ક્ષેત્ર છે એવું પરમાણુ, પૂતગળ પરમાણુ, એની અંદર એ અનંત ગુણ છે. એટલે આ અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા તો અસંખ્ય પ્રદેશ તો પરિમાણ છે, કઈ એક 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 પ્રદેશ જુદા નથી. વસ્તુ આખી એક ઘન છે અને એમાં અનંત ગુણ રહ્યા છે. જીવનું આવું પરિમાણ છે. ભૂતગળ પરમાણુ છે એનું એક પ્રદેશ પરિમાણ છે, અને આત્માનું અસંખ્ય પ્રદેશ પરિમાણ છે. આત્મામાં પણ અનંત ગુણ છે અને ભૂતગળ પરમાણુમાં પણ અનંત ગુણ છે. એટલે ગુણને રહેવા માટે વધારે જગ્યા જોઈએ એવું હોતું નથી. ગુણને રહેવા માટે વધારે જગ્યા જોઈએ એમ હોતું નથી. અને આત્માના અસંખ્ય પ્રદેશ કયા એટલે અમુક ગુણો આટલા પ્રદેશમાં, અમુક ગુણો આટલા પ્રદેશમાં, એમ હોતું નથી. કેમ કે અસંખ્ય પ્રદેશ કહેતા વસ્તુના ભાગલા પડી જતા નથી. આપણે જે વાત કરી બાયોલોજીમાં, જે જોઈ છે માઇક્રોસ્કોપમાં, એમ નથી. આખી વસ્તુ અખંડ જ છે, એમાં કોઈ ભાગ પડતા નથી પ્રદેશના. એટલે અનંત ગુણ આખામાં છે, દરેક જગ્યાએ ગુણ ભર્યો પડ્યો છે. શું કહે છે?
કે આ અસંખ્ય પ્રદેશમાં આત્માનો બધો માલ પડ્યો છે, ક્ષેત્ર અસંખ્ય પ્રદેશથી છે, પણ માલ તો અનંત ગુણનો તેમાં ભર્યો પડ્યો છે. ભાવ અનંત ભર્યા છે. ક્ષેત્ર નાનું માટે માલ થોડો એવું કાંઈ નથી. જેમ આંખનું ક્ષેત્ર નાનું છતાં ડુંગર ઉપરથી કેટલા માઇલનું દેખી શકે છે, તેમ અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા પોતાની સત્તામાં રહી અને અનંત ક્ષેત્રને જાણે એવી એના સ્વભાવની સામર્થતા છે. માટે એ ભગવાન આત્માને અંતરમાં જુઓ. જ્ઞાનની વાત કરીએ કે દર્શનની વાત કરીએ કે આનંદની કે સુખની કે શાંતિની કોઈ પણ ગુણની વાત કરીએ તો એ ગુણોનું પરિણમન અનંત કાળથી ચાલે છે, અનંત કાળ સુધી ચાલવાનું છે. વસ્તુ અવિનાશી છે, એનો નાશ થતો જ નથી. આવી અનંતતા તો એના ગુણોના પરિણમનની છે. અને એનું સામર્થ્ય એનો વિચાર કરીએ તો જ્ઞાન ગુણનું એવું સામર્થ્ય છે કે એ જ્ઞેય માત્રને જાણે, અનંત જ્ઞેયને જાણે, પણ એમ કહીએ કે જ્ઞેય માત્રને જાણે, એટલે કે જે જ્ઞેય થવા લાયક છે એને જાણે. એમાં એ પદાર્થની અત્યારે વર્તમાનમાં જે પર્યાય છે એને પણ જાણે અને એની ભવિષ્યમાં અનંત પર્યાય જે થવાની છે એને પણ જાણે, એટલે એ બધા જ્ઞેય છે. તો એવા જ્ઞેય માત્રને જાણે એવું જ્ઞાનનું સામર્થ્ય છે. અને એ પણ એકવાર પ્રગટ થયા પછીથી અનંત કાળ સુધી એમ જાણે, ભૂતકાળ વર્તમાન કાળ ભવિષ્યકાળને જાણે, આવું કેટલા જ્ઞાન ગુણનું સામર્થ્ય છે. તો અનંત ગુણનો વિચાર કરી તો દરેક ગુણનું એવું સામર્થ્ય હોય. અહીંયા કહે છે, માટે એ ભગવાન આત્માને અંતરમાં જો, તારું ઘર અસંખ્ય પ્રદેશી છે. શરીર મન વચન કે કર્મ એ તારું ઘર નથી, એ તારું સ્વરૂપ નથી. અરે પરમાત્મા, જીનેશ્વર દેવથી પણ તારું ઘર જુદું છે. ભગવાન આત્મા અને પરમાત્મા, પોતે ભગવાન આત્મા છે એવા બીજા બધા ભગવાન આત્મા છે, એમાં જે આત્માએ પોતાના એવા પૂર્ણ મુક્ત સ્વરૂપને પ્રગટ કર્યું છે એ પરમાત્મા, એ જીનેશ્વર પરમાત્મા છે. એમનું પણ આવું જ અસ્તિત્વ છે, અસંખ્ય પ્રદેશ છે, અનંત ગુણ છે, ને એમણે એ બધું પર્યાયમાં પ્રગટ કર્યું છે. સિદ્ધ થયા છે તો કર્મરહિત થયા છે. અને તારું પણ એવું જ સ્વરૂપ છે, એટલે તારું અને પરમાત્માનું સ્વરૂપ એક થઈ જાય એમ બનતું નથી. જે માન્યતા એવી વર્તે છે ને, કોઈ પરમાત્મા એક છે અને એના અંશ બીજા બધા આત્મા, તો એમ નથી. એવા પરમાત્મા જીનેશ્વર દેવથી પણ તારું સ્વરૂપ જુદું છે, તારું અસ્તિત્વ જુદું છે. તારું અસ્તિત્વ છે એની સત્તા છે, અને એ સત્તામાં આનંદ ગુણ પડ્યા છે, અને અસંખ્ય પ્રદેશ પ્રમાણ એવું તારું ક્ષેત્ર છે, એ વાત અહીંયા તો કરે છે. આગળ કહે છે કે અસંખ્ય પ્રદેશનો પિંડ શુદ્ધ અનંત ગુણથી ભરેલો પ્રભુ છે, એવા આત્માનું ધ્યાન કરો. મૂળ વાત ઉપર ગુરુદેવ લઈ જાય છે આપણને કે ભાઈ, એવા આત્માના તું એકાગ્રતા કર. આ બધું જાણીને કરવાનું શું છે? કઈ લેખ લખવા જવાનું છે? આર્ટિકલ લખવાનો છે? કોઈને સમજાવવા જવું છે? એવું કાંઈ કરવાનું નથી. તને પૂરેપૂરી શ્રદ્ધા થઈ જાય, તને ક્યાંય આશંકા રહે નહીં, અંશ માત્ર પણ આશંકા રહે નહીં. એટલે આચાર્ય ભગવાને આ બધી વાત કરી છે. પણ છેવટે કરવાનું તો એ છે કે એવા તારા અસ્તિત્વનો તું સ્વીકાર કર કે આમ જ છે, વસ્તુ સ્વરૂપ આમ જ છે. જરાય આશંકા પણ કરીશ નહીં કે આત્મા હશે કે નહીં હોય, કે કેવો હશે ને કેવડો હશે. આ તને સમજાયું એ પ્રમાણે જ આત્મા છે. અને એ આચાર્ય ભગવાને કઈ કલ્પનાથી કહ્યું નથી. આચાર્ય ભગવાને એવો અનુભવ કર્યા પછી વાત કરી છે. ગણધર ભગવાને જે વાત કરી છે એ માત્ર પ્રભુની વાણી સાંભળીને કરી છે? ના, ભારણની રચના પ્રભુની વાણી સાંભળવા માત્રથી નથી કરી. એવું જ એમને વસ્તુનું સ્વરૂપ અનુભવ્યું છે અને પછી એવી ભારણની રચના કરી છે. એટલે વસ્તુ સ્વરૂપ આવું જ છે, એમાં આશંકા કરીશ નહીં. એટલે એવા વસ્તુ સ્વરૂપનો હવે તું વિચાર કર જે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે, જે ભવના ભ્રમણા કરી રહ્યો છે, અનાદિથી એ કર્મ સહિત છે,
અનાદિથી કર્મ સહિત છે પણ મુક્ત સ્વરૂપ છે. જેમ ખાણમાં રહેલું સોનું એ સોનું જ છે પણ એ સોનું માટી સહિત છે, એની સાથે ભેગી માટી રહી છે પણ એ વખતે એ સોનું સોનું જ છે, માટી રૂપ થયું નથી. એટલે એવો નિર્ણય કરી અને એમાંથી સોનું કાઢવામાં આવે છે, એ ખાણમાંથી જે નીકળે છે એ ઓરમાંથી સોનું કાઢવામાં આવે છે. તો એ નિર્ણય કરીને કાઢવામાં આવે છે કે આમાં માટી છે એ જુદી જ છે ને માટી જુદી પડી શકે એવી છે, એટલે એને તપાવી ગરમ કરીને એમાંથી શુદ્ધ સોનું પ્રાપ્ત કરવામાં આવે છે. એવી રીતે આ ભગવાન આત્મા અનાદિથી છે, કર્મની મલિનતા સહિત છે, તે છતાં પણ એ એવો ને એવો શુદ્ધ જ રહ્યો છે. એના પ્રદેશમાં બીજું કાંઈ ઘૂસતું નથી, પેસતું નથી, એના પ્રદેશમાં વધારો ઘટાડો થતો નથી, એવો એ ભગવાન આત્મા છે અને એ મુક્ત સ્વરૂપ છે. તો એવા એના મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ કરી શકાય છે, એની પ્રાપ્તિ કરી શકાય છે. તો એ પ્રાપ્તિ કરવા માટે એમાં એકાગ્રતા કરવી, એનું ધ્યાન કરવું, કે છે કે એવા આત્માનું ધ્યાન કરવું. ગુરુદેવ કહે છે કે આ તો યોગ સાર છે ને, એટલે બહુ ટૂંકું કરી અને માર્ગ બતાવ્યો છે, બહુ ટૂંકું કરીને માર્ગ બતાવ્યો છે, મૂળ વાત કરી છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 24મી ગાથા આવતી વખતે લઈશું. તો સુખદામ બોલીએ. Thank you.